वाला बोर्स स्टैंडर्ड 4 स्टैंडर्ड 3 सब्जेक्ट इंग्लिश ग्रामर वीडियो नंबर 1 ओके वीडियो नंबर 1 चैप्टर 8 द नेम ऑफ द चैप्टर इज आई यू ही सी इट ओके इन प्रीवियस वीडियो वी हैड टू लर्न चैप्टर 7 डिस्क्राइबिंग वर्ड्स ओके चैप्टर 7 में आपने डिस्क्राइबिंग वर्ड्स જોઈ ગયા હતા પ્રીવિયસ વિડિયો માં એમાં આપણે કોઈ થિંગ્સ ને ડિસ્ક્રાઇબ કરીએ સપોઝ ધીસ ઇઝ એ પેન આ પેન છે ઇટ ઇઝ વ્હાઇટ એન્ડ બ્લેક તે કેવી છે વ્હાઇટ અને બ્લેક તો વ્હાઇટ અને બ્લેક શું છે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ ઓકે મેં તમને એમાં એક્ઝામ્પલ પણ આપેલા હતા ટુડે વી વિલ લર્ન ન્યુ ચેપ્ટર ચેપ્ટર 8 આર યુ ही सी इट ओके कैन यू गेस आई यू ही सी इट શું છે તમે ગેસ કરી શકો શું છે આ તો આ જે છે આઈ યુ હી સી ઇટ પ્રોનાઉન છે શું છે પ્રોનાઉન છે ધેર આર મેની ટાઇપ્સ ઓફ પ્રોનાઉન આના સિવાયના પણ ઘણા બધા પ્રોનાઉન છે સપોઝ આઈ આઈ તો છે જ યુ હી સી ઇટ વી દે ओके वी दे तो दोस आर कॉल प्रोनाउन सारे सु केवाय प्रोनाउन केवाय ओके तो व्हेन वी यूज आई व्हेन वी यूज यू व्हेन वी यूज ही व्हेन वी यूज सी एंड व्हेन वी यूज इट क्यारे आपणे आई नो यूज करिए क्यारे यू नो यूज करिए क्यारे क्यारे ही नो यूज करिए क्यारे सी नो यूज करिए અને ક્યારે ઇટ નો યુઝ કરીએ એ આપણે આ ચેપ્ટર માં જોવાનું છે ઓકે એ તો પ્રોનાઉન તો જોવાનું પણ આઈ સાથે આપણે કયું વર્બ આવે યુ સાથે કયું વર્બ આવે વર્બ મીન્સ ક્રિયાપદ ઓકે તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ એ જોતા પહેલા અહીં આપેલું છે રીડ ધીસ સેન્ટેન્સીસ ઓકે અહીંયા થોડા સેન્ટેન્સ આપેલા છે વી કેન રીડિંગ આપણે એને રીડ કરવાના છે ઓકે ફર્સ્ટ ધીસ ઇઝ હરી ओके हरि इज ए बॉय नेम ओके छोकरा नो नाम छे ही प्लेस द पियानो सो अहिया कयो प्रोनाउन आयु ही ओके केम अहिया ही प्रोनाउन नो यूज थयो कारण के हरि छोकरा नो नाम छे ओके हरि शू छे छोकरा नो नाम छे ओके अंडरस्टूड तो ज्यारे कोई छोकरा नो नाम होय त्यारे प्रोनाउन सेनो यूज थाय छे प्रोनाउन ही ओके वी कैन यूज ही प्रोनाउन बिकॉज અહીંયા આપણે હરીની વાત કરેલી છે એન્ડ હરી ઇઝ એ બોય નેમ તે છોકરાનું નામ છે હી પ્લેસ ધ પિયાનો ઓકે આમાં વર્બની પાછળ શું લાગ્યું એસ લાગ્યું કારણ કે જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી સી અને ઇટ તો આમાં વર્બની પાછળ એસ કે ઈએસ વાળું આવે શું આવે એસ આવે અથવા ઈએસ વાળું આવી શકે આઈઈએસ પણ હોઈ શકે તો જો અહીંયા હી છે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન છે બરાબર તો આપણે સેમ યુઝ કર્યો અહીંયા એસ નો પ્લેસ ધીસ ઇઝ હરિ હી પ્લેસ ધ પિયાનો આ હરિ છે આ હી પ્લેસ ધ પિયાનો અને તે પિયાનો વગાડે છે એટલે આ સેન્ટેન્સ માં મને શું શીખવા મળ્યું કારણ કે હરિ છોકરો છે અને એની સાથે હી પ્રોનાઉન યુઝ થાય ઓકે ધેન રીડ સેકન્ડ સેન્ટેન્સ सीमा इज माय सिस्टर ओके सीमा मरी बहन छे सिस्टर मींस बहन सी लाइक्स आइसक्रीम सो से क्या प्रोनाउन में यूज करो तो प्रोनाउन सी नो यूज करो क्या मतलब सी प्रोनाउन में यूज करो कारण के सीमा का नाम छे छोकरी का नाम छे तो जारे कोई छोकरी का नाम कोई गर्ल नो नाम हो जारे आपने प्रोनाउन सी नो यूज करिए अंडरस्टूड છોકરાનો નામ હોય ત્યારે પ્રોનાઉન હી નો યુઝ કરીએ કોઈ છોકરી કોઈ ગર્લનું નામ હોય ત્યારે આપણે પ્રોનાઉન સી નો યુઝ કરીએ અન્ડરસ્ટુડ અને આમાં જો સી લાઈક્સ પાછળ શું લાગ્યું એ પણ આપણે જોવાનું છે એ તો નેક્સ્ટ ગ્રામરમાં આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ અત્યારે પણ હોમા સેન્ટેન્સમાં પણ તમને સમજ આવું છું સી લાઈક્સ ઓકે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એસ અને ઈએસ વાળું આવે તો અહીંયા શું લાગ્યું લાઈક્સ સી લાઈક્સ આઈસ્ક્રીમ એટલે કે જે સીમા મારી બેન છે તેણીને આઈસ્ક્રીમ ગમે છે થર્ડ પર્સન સિંગ્યુલર છે સો વી પુટ હિયર લાસ્ટમાં આપણે શું મૂક્યું છે એસ નેક્સ્ટ રીડ ધ ફર્સ્ટ સેન્ટેન્સ
hot. Hot means garam. Can you guess? Next is I live in the sky. Sky એટલે આકાશ. એટલે કે છે હું ગરમ છું, હું આકાશમાં રહું છું. Can you guess? તમે guess કરી શકો શું હોઈ શકે? જે ગરમ છે, જે આકાશમાં રહે છે. શું આવે? એનો આન્સર શું થાય? I am the sun. Sun એટલે કે સૂર્ય. એટલે કે હું સૂર્ય છું. હું ગરમ છું, હું આકાશમાં રહું છું અને હું કોણ છું? તો હું સૂર્ય છું. I am the sun. So, આમાં આપણે શેને યુઝ કર્યું? I pronoun. I am. તો જ્યારે આપણે પોતાના સેલ્ફની વાત કરવી હોય ત્યારે આપણે પ્રોનામ I નો યુઝ કરીએ છીએ. ઓકે, અવર સેલ્ફ, આપણા સેલ્ફની વાત કરીએ ત્યારે પ્રોનામ આપણે I નો યુઝ કરીએ છીએ. એને એ પણ જોવાનું છે I સાથે પ્રોનામ વર્ક કરવું આવે છે એમ. આમાં શું જોયું? સીમા છોકરીનું નામ હતું તો પ્રોનાઉન આવ્યું ઇઝ. ઓકે, હરી છોકરાનું નામ છે તો પ્રોનાઉન આવ્યું, સોરી વર્બ આવ્યું ઇઝ, આમાં પણ વર્બ છે. ઓકે, તો આઈ એમ હોટ, હું ગરમ છું. આઈ લીવ ઇન ધ સ્કાય, હું આકાશમાં રહું છું. આઈ એમ ધ સન, એટલે કે હું સૂર્ય છું. તો અહીંયા સૂર્ય પોતાના સેલ્ફની વાત કરે છે એટલે પ્રોનાઉન આઈ નો યુઝ થયો. તો જ્યારે આપણે પોતાના અવર સેલ્ફની વાત કરીએ, સપોઝ મારું નામ આઈ એમ સિરિન, ઓકે આઈ લીવ ઇન પેટલાદ, તો જ્યારે હું મારા સેલ્ફની વાત કરું ત્યારે હું પ્રોનાઉન શેનો યુઝ કરું છું? પ્રોનાઉન આઈ નો. ઓકે, નેક્સ્ટ જુઓ, ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ. ઓકે, ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ. હવે આપણે એમાં પેન્સિલની જગ્યાએ પેડ પણ યુઝ કરી શકીએ કે ધ પેન પેડ ઇઝ ઓન ધ ટેબલ. હવે આ પેન શું છે? થિંગ્સ છે, વસ્તુ છે. ઓકે, તો પ્રોનાઉન્સને યુઝ કરીએ ત્યારે ઇટ. ઓકે, તો કોઈ નોન લિવિંગ થિંગ્સ હોય, એટલે કે નિર્જીવ વસ્તુ હોય, પ્રાણીનું નામ હોય, પક્ષીનું નામ હોય, કોઈ વસ્તુઓ હોય, ત્યારે આપણે પ્રોનાઉન ઇટનો યુઝ કરીએ છીએ. શેનો યુઝ કરીએ છીએ? ઇટનો. ઓકે, તો ઇટ ઇઝ એ પેન. અથવા તમે જો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ, આમાં તમે પેન્સિલ પણ મૂકી શકો, પેન પણ મૂકી શકો. ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે આ પેન્સિલ છે ટેબલની ઉપર છે. ઇટ ઇઝ બ્લુ ઇન કલર, તે કેવા કલરની છે? ભૂરા રંગની છે. હવે આમાં આપણે શું સમજવાનું છે કે જ્યારે પેન્સિલ છે એ થિંગ્સ છે, વસ્તુનું નામ છે, ત્યારે પ્રોનાઉન્સ એનો યુઝ થાય ઇટ. અને ઇટ પ્રોનાઉન હોય ત્યારે ક્રિયાપદ કયું આવે? ઇઝ. ઓકે, તો આ સેન્ટેન્સ દ્વારા આપણને શું શીખવા મળ્યું? આ સેન્ટેન્સ દ્વારા આપણને શીખવા મળ્યું કે ક્યારે આપણે પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ. તો જુઓ, કોઈ ગનનું નામ હોય, સપોઝ અહીંયા કોઈ ગનનું નામ હોય તો પ્રોનાઉન્સ એનો યુઝ કરીએ છીએ સી. બોયનું નેમ હોય ત્યારે પ્રોનાઉન્સ એને યુઝ કરીએ હી. ઓકે, થિંગ્સ હોય, એનિમલ્સ હોય, બર્ડ્સ હોય, ઓકે, ત્યારે આપણે કહો પ્રોનાઉન. આમાં બધું થિંગ્સ આવે, એનિમલ્સ, બર્ડ્સ, ઓકે, નોન લિવિંગ થિંગ્સ, નિર્જીવ વસ્તુઓ પણ આવી શકે, ત્યારે પ્રોનાઉન આપણે શેનો યુઝ કરીએ? ઇટનો. ઓકે, ઇટ ઇઝ એ પેરટ, ઇટ ઇઝ એ ફ્રેન્ડ, ઇટ ઇઝ એ ટ્રી, ઓકે, ઇટ ઇઝ એ બેન્ચ. તો આપણે કયા પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ? ઇટ પ્રોનાઉનનો. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ જુઓ, યુ પ્રોનાઉન. તો યુ પ્રોનાઉનનો યુઝ ક્યારે કરીએ? કે જ્યારે આપણે કોઈની વાત કરતા હોય, કે યુ આર એ બોય, તું છોકરો છે, બરાબર, યુ આર એ ગર્લ, તે તું છોકરી છે. તો જ્યારે યુ તમારે એકવચનમાં પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે. યુ આર બોયઝ, તમે છોકરાઓ છો. આપણે આપણી વાત નથી કરતા, આપણે બીજા કોઈની વાત કરી હોય ત્યારે આપણે પ્રોનાઉન યુનો યુઝ કરીએ. હવે અહીંયા જોયું આપણે હી, સી, ઇટ અને આઈ. આઈ પ્રોનાઉન યુઝ ક્યારે થાય? તો અવર સેલ્ફ, પોતાની વાત કરવી હોય અવર સેલ્ફ, ત્યારે પ્રોનાઉન આઈનો યુઝ કરીએ છીએ. ઓકે, અને પ્રોનાઉન યુનો યુઝ ક્યારે કરીએ? જ્યારે આપણે કોઈ બીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોય ત્યારે પ્રોનાઉન યુનો યુઝ કરીએ છીએ. ઓકે, તો આપણને ખબર પડી કે પ્રોનામ આઈ, યુ, હી, સી, ઇટ નો યુઝ ક્યારે થાય. ઓકે, અને એ તો જોયું આપણે. હવે મેઇન આપણે પ્રોનામની જોડે કયા પ્રોનામ સાથે કયું વર્બ આવે એ પણ જોઈશું. ઓકે, કયા પ્રોનામ સાથે કયું વર્બ આવે એ પણ જોઈશું. સપોઝ અહીંયા જુઓ, આપણે જે સેન્ટેન્સ છે એમાં આપેલું છે, આ સેન્ટેન્સથી જ આપણને ખબર પડશે. જો હરી, હરી કોનું નામ છે? છોકરાનું. તો છોકરા માટે કયું પ્રોનાઉન આવે? હી. તો હી પ્રોનાઉન હોય ત્યારે ક્રિયાપદ કયું આવે? ઇઝ. આ ખાસ ધ્યાન રાખજો, તમારે લખવું હોય તો નોટબુકમાં તમે નોટ ડાઉન કરી શકો છો.
આ છે વર્ગ અને શું કહેવાય વર્ગ શું કહેવાય વર્ગ જો અહીંયા હું તમને લખીને કલર ડ્રો કરીને પણ તમને બતાવું છું કે અહીંયા જો અહીંયા પૂર્ણાંક રાઈટ ડાઉન કરીશ અને એનું વર્ગ ઓકે આ છે પૂર્ણાંક અને વર્ગ ઓકે ફર્સ્ટ શું હતું હી તો હી પ્રોનાઉન તેનું વર્ગ શું થાય હી ઇઝ હી ઇઝ સેકન્ડ જો સીમા તો આપણે કયું પ્રોનાઉન યુઝ કર્યું સીમા છોકરી છે તો પ્રોનાઉન શેનો યુઝ થાય સી તેનું બરાબર તો જ્યારે સી પ્રોનાઉન હોય ત્યારે વર્ગ શેનો યુઝ થાય છે ઇઝ નો ઓકે હવે જુઓ થર્ડ સેન્ટેન્સ માં શું કીધું છે આઈ એમ પોતાના સેલ્ફ ની વાત કરી છે સૂર્યએ બરાબર તો અહીંયા આઈ છે તો આઈ સાથે કયું પ્રોનાઉન આવે એમ ઓકે આઈ એમ ઓકે નેક્સ્ટ જુઓ ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ ઇટ ઇઝ પ્રોનાઉન ઇટ હોય બરાબર પ્રોનાઉન ઇટ હોય ત્યારે વર્બ સેનો યુઝ થાય છે ઇઝ ઇટ ઇઝ અને જ્યારે યુ હોય બહુવચન છે યુ યુ એક જ પણ હોઈ શકે બહુવચન પણ હોઈ શકે પરંતુ ક્રિયાપદ આર આવશે બરાબર યુ આર એ ગર્લ યુ આર ગર્લ્સ તમે આમાં આર્ટિકલ પણ મૂકી શકો યુ આર એ ગર્લ અથવા યુ આર ગર્લ્સ તો પ્રોનાઉન તો યુ છે પણ વર્બ આમાં ભલે આપણે એકવચન બોલીએ યુ ઇઝ એ ગર્લ ના બોલાય ઓકે તો યુ હોય ત્યારે ક્રિયાપદ આર નો યુઝ થાય છે અગેન જોઈએ હી ઇઝ સી ઇઝ આઈ એમ ઇટ ઇઝ યુ આર હવે જે આ છે મેં તમે એમાં સમજ પડી ગઈ કે પ્રોનાઉન નો યુઝ ક્યારે થાય અને પ્રોનાઉન ની સાથે કયો વર્બ આવે એ બે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ આ ચેપ્ટર માં ઓકે અને આધારે તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ પૂછાય સપોઝ એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરો આઈ ખાલી જગ્યા મી તો આઈ મેં જ્યારે વાત કરી ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં તો આઈ સાથે આપણે કયું પ્રોનાઉન યુઝ કરવાનું કયું વર્બ યુઝ કરવાનું એમ તો અહીંયા આપણે આના આધારે એક 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 એક્ઝામ્પલ જોઈએ અહીંયા હું તમને બતાવું જો ફર્સ્ટ શું છે હી તો આપણે કોઈ છોકરાના નામ માટે વાપરાય તો હું સપોઝ કહું હી ઇઝ અજય હી ઇઝ અજય હવે આમાં ખાલી એ પણ ધ્યાન આપવાનું છે કે જ્યારે કોઈ પણ નામનો આપણે યુઝ કરીએ કોઈ પણ નામ રાઇટ ડાઉન કરીએ તો નામનો ફર્સ્ટ લેટર્સ ઓલવેઝ કેપિટલમાં આવે તો આપણે એ જ કરવાનું કેપિટલ કોઈ પણ નામ હોય ત્યારે આપણે નામનો ફર્સ્ટ લેટર્સ કેપિટલમાં લખવાનું તો હી ઇઝ અજય તો આમાં આપણે પ્રોનાઉન પણ શીખી જઈએ ને વર્બ પણ શીખી જઈએ અજય છોકરાનું નામ છે તો પ્રોનાઉન હી આવે હી હોય ત્યારે ક્રિયાપદ ઇઝ આવે છે ને ઇઝી સેકન્ડ જોઈએ શું છે સી ઇઝ તો એમાં આપણે શું કરી શકીએ સી ઇઝ એ ગર્લ એનીથિંગ કોઈ પણ ગર્લ્સનું નામ આપણે અહીંયા રાઇટ ડાઉન કરી શકીએ છીએ સી ઇઝ ખુશી ઓકે સી ઇઝ માય સિસ્ટર તેની મારી બેન છે ઓકે તો અહીંયા આપણે રાઇટ ડાઉન કરીએ સી ઇઝ સીમા કોઈ પણ ગર્લનું નામ હોય ત્યારે એનું નામ સીનો યુઝ થાય તો અહીંયા સીમા ગર્લનું નામ હતું છોકરીનું નામ હતું તો પ્રોનામ સી અને પ્રોનામ સી છે એટલે ક્રિયાપદ ઇઝ એટલે આમાં આપણે પ્રોનામની પણ સમજ પડી વર્બની પણ સમજ મળી નેક્સ્ટ જોઈએ આઈ તો હવે જ્યારે પોતાના સેલ્ફની વાત કરીએ સપોઝ તમે તમારું નામ બોલી શકો આઈ એમ હવે તમારું જે નામ હોય તમે સ્પીક કરી શકો એના સિવાય શું બોલી શકો આઈ એમ 9 યર્સ ઓલ્ડ એટલે કે હું 9 વર્ષનો છું અથવા આઈ એમ 8 યર્સ ઓલ્ડ હું 8 વર્ષની છું તો જ્યારે મેં મારા આપણે પોતાના સેલ્ફની વાત કરી બરાબર આઈ બરાબર આઈ એમ એ ગર્લ હું છોકરી છું તો તમે છોકરા હોય તો શું બોલી શકો આઈ એમ એ બોય હું છોકરો છું તો આઈ જ્યારે આપણે પ્રોનાઉન આઈ યુઝ કરીએ પોતાના સેલ્ફ માટે ત્યારે આઈ સાથે કયું વર્બ આવે એમ તો અહીંયા રાઇટ ડાઉન કરું આઈ એમ એ ગર્લ એટલે કે હું છોકરી છું પ્રોનાઉન આઈ મેં મારી વાત કરી છે મારા સેલ્ફની અને આઈ હોય ત્યારે વર્બ આવે એમ આ તમારી નોટમાં ડ્રો કરી દેશો તો તમને ઇઝીલી તમને ઇઝીલી તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને તમારો આખા ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે નેક્સ્ટ છે ઇટ ઇઝ હવે ઇટ ઇઝ તો મને એકદમ ઇઝી છે મારા હાથમાં પેન છે કે ઇટ ઇઝ એ પેન
ओके आमा तमे कोई पण एनिमल्स बर्ड्स नॉन लिविंग थिंग्स निर्जीव वस्तु नु नाम राइट डाउन करी सको छो मैडम पेन लखावे એટલે એવું નહી કે પેન જ ઇટ ઇઝ માં બોલી શકાય ઇટ ઇઝ એ ફ્રેન્ડ ડોટ સો એક્ઝામ્પલ આપણે ઇટ ઇઝ દ્વારા બનાવી શકીએ છે ઇટ ઇઝ એ ટોય ઇટ ઇઝ એ ટ્રી ઓકે ઇટ ઇઝ એ બેન્ચ તો અહીંયા આપણે લઈએ એક્ઝામ્પલ ઇટ ઇઝ એ ટ્રી ઓકે તો થિંગ સે ટ્રી છે એના માટે પ્રપૂર્ણાંક ઇટ નો યુઝ કર્યો ઇટ હોય ત્યારે વર્બ ઇઝ નો યુઝ કરવાનો છે લાસ્ટ છે યુ શું છે યુ તો યુ આર ગર્લ્સ બહુવચનમાં પણ આવે એકવચનમાં પણ યુઝ કરી શકે યુ આર એ ગર્લ અથવા યુ આર ગર્લ્સ આપણે આપણા કરતા કોઈ દૂરની કોઈ બીજી વ્યક્તિની વાત કરી હોય ત્યારે પ્રોનાઉન આપણે યુ નો યુઝ કરીએ છે ઓકે તો તમારી જે ટેક્સ્ટબુક છે ને એમાં આ રીતે તમને એક્ઝામ્પલ ઇઝી રીતે આપેલું નથી એટલે તમને હું જે રીતે કરાવું છું એ રીતે તમે કમ્પ્લીટલી વિડીયો જોશો તમે ઇઝી રીતે કરી શકશો બરાબર ઓકે હવે આપણે પેજ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર સે કહું પેજ નંબર છે કહું તમને પેજ નંબર 38 અને 39 38 39 પર આ એક્સરસાઇઝ આપેલી છે એક્સરસાઇઝ 1 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ આન યુ હી સી ઓર ઇટ અથવા ઇટ આના આધારે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફિલ અપ કરવાની છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કમ્પ્લીટલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ રીડ કરવાની ત્યારબાદ આપણે વિચારવાનું કે કયું પ્રોનાઉન આપણે અહીંયા મૂકીશું ચલો ફર્સ્ટ છે ફિલ ધ ફર્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ મિસ જેન હેડ એ બેગ મિસ જેન આમાં મિસ આગળ આપેલું છે કે તમને ખબર પડી ગઈ કે કોઈ સ્ત્રીની જ વાત કરેલી છે ઓકે મિસ જેન હેડ એ બેગ બ્લેન્ક ઓપન ધ બેગ બ્લેન્ક ઓપન ધ બેગ હવે મિસ જેન કોનું નામ છે તો કોઈ વુમેનનું નામ છે સ્ત્રીનું નામ છે તો જ્યારે કોઈ વુમેન કોઈ સ્ત્રીની આપણે વાત કરીએ ત્યારે પ્રોનાઉન્સ એનો યુઝ કરીએ છીએ સી પ્રોનાઉન સો વોટ વી કેન રાઇટ હિયર વી કેન રાઇટ હિયર પ્રોનાઉન સી S H E. Miss Jane had a bag. She opened the bag. Okay. Now next number second. Maria is a naughty girl. Maria is a naughty girl. Naughty means not for tofan kare chhe. Maria a tofani chhokri chhe. Ab yahan girl aa gayi chhe. Okay. Blank loves to play tricks. Blank loves to play tricks. To yahan છોકરીનું નામ છે તો પ્રોનાઉન કયો યુઝ થાય સી કયો યુઝ થાય સી હવે ટ્રાય કરીશું સી ઓકે હવે રીડ કરીશું મારિયા ઇઝ એ નોટી ગર્લ સી લવ્સ ટુ પ્લે ટ્રિક્સ ઓકે નેમ નંબર 3 ધ ક્રો ફેલ ફ્રોસ્ટી ફ્રોસ્ટી મીન્સ તરસ લાગી તરસ્યો લે કાલો ફેલ્ટ કરે છે ફેલ્ટ મીન્સ અનુભવે છે કે મને તરસ લાગી છે બ્લેન્ક સર્ચ ફોર વોટર સર્ચ એટલે શોધવું અને તે પાણી શોધે છે હવે જો ક્રો છે તો ક્રો શું છે એ બર્ડ્સ નું નેમ છે તો મેં તમને એક્સપ્લેન કરી કે જ્યારે કોઈ એનિમલ્સ બર્ડ્સ નોન લિવિંગ થિંગ્સ હોય ત્યારે પ્રોનાઉન કયો યુઝ કરીએ છીએ આપણે ઇટ પ્રોનાઉન ઓકે તો અહીંયા ક્રો એ કાર્ગો શું છે બર્ડ્સ નેમ છે તો બર્ડ્સ નેમ માં ત્યારે પ્રોનાઉન સાથે યુઝ થાય ઇટ નું તો અહીંયા આપણે રાઇટ ડાઉન કરીશું ઇટ ધ ક્રો ફેલ થ્રસ્ટી ઇટ સર્ચ ફોર વોટર નેક્સ્ટ નંબર 4 કિરણ ઇઝ માય બ્રધર ઓકે કિરણ ઇઝ એ બોય ને કિરણ કોનું નામ છે છોકરાનું નામ છે કિરણ ઇઝ માય બ્રધર કિરણ મારો ભાઈ છે બ્લેક ઇઝ વેરી કાઇન્ડ કાઇન્ડ એટલે કે દયાળુ ઓકે તો તે શું છે દયાળુ છે તો અહીંયા કયું પ્રોનાઉન આવશે કેન યુ ગેસ કયું પ્રોનાઉન આવશે ઓકે તો કયું પ્રોનાઉન આવે કિરણ બોયનું નામ છે જ્યારે આપણે બોયની વાત કરીએ ત્યારે પ્રોનાઉન હી નો યુઝ થાય અહીં આપણે રાઇટ ડાઉન કરીશું હી ઓકે કિરણ ઇઝ માય બ્રધર હી ઇઝ વેરી કાઇન્ડ નેક્સ્ટ જોઈએ નંબર 5 માય મધર ઇઝ ઇન ચેન્નઈ મધર હવે તમને ખબર પડી કે મમ્મી શું હોય એ ફિમેલ માં આવી શકે ઓકે તો બ્લેન્ક વેન્ટ ટુ ચેન્નઈ બ્લેન્ક વેન્ટ ટુ ચેન્નઈ લાસ્ટ વીક હવે મધરે શું છે કોઈ વુમન
મનુ નામ હોય ઘરનું નામ હોય એને પ્રોનાઉન્સ એનો યુઝ કરીએ છીએ આપણે સી તો અહીંયા આપણે રાઈટ ડાઉન કરીશું સી ઓકે માય મધર ઇઝ ઇન ધ ચેન્નાઈ સી વેન્ટ ટુ ધ ચેન્નાઈ લાસ્ટ વીક તે ગયા અઠવાડિયે ચેન્નાઈમાં ગયા હતા વેન્ટ એટલે જો બોલું ભૂતકાળ છે પાસ્ટ ટેન્સ છે ઓકે તો અહીંયા હી આવે હી વેન્ટ ટુ કારણ કે ના કારણ કે મમ્મી એ ફિમેલ નેમ છે એટલે અહીંયા આપણે રાઈટ ડાઉન કરવાનું સી નેક્સ્ટ મોહન આસ્ક મી હવે પોતાનું જવાબની વાત કરીશ મોહન મને પૂછે છે આર યુ બ્લેન્ક હંગરી શું તમે ભૂખ્યા છો તો તમે તો તમને પૂછે છે આર યુ એ હંગરી ઓકે તો અહીંયા આર છે તો આર હોય તો આપણે કયું પ્રોનાઉન યુઝ કરવાનું યુ ઓકે પોતાના સેલ્ફની વાત કરેલી છે પણ અહીંયા આપણને વર્બ આર આપેલું છે જો એમ હોય તો આપણે આર મૂકી શકીએ ઓકે એમ આઈ હંગરી તો આપણે એ પણ અહીંયા પ્રોનાઉન આર આ સોરી વર્બ આપણને આર આપેલું છે એટલે પ્રોનાઉન શું આવે યુ ઓકે ક્વેશ્ચન કરે છે મોહન આસ્ક મી આર યુ હંગરી મોહન પૂછે છે શું તમે ભૂખ્યા છો હંગરી મીન્સ ભૂખ્યું ઓકે તો અહીંયા આપણે કયા પ્રોનાઉન યુઝ કરીશું યુ કારણ કે અહીંયા આપણને આગળ ઓલરેડી વર્બ એનું આપી દીધેલું છે આર તો તમને ખબર છે આ બધા પ્રોનાઉનમાં ખાલી આ જે યુ છે એની આગળ જ આપણે બહુવચનમાં એકવચનમાં યુઝ થાય એની આગળ આર આવે આઈ સાથે એમ બીજા ત્રણ પ્રોનાઉન છે એની સાથે સેમ વર્બ આવે છે ઇઝ આઈ સાથે એમ અને યુ સાથે આર તો અહીંયા આપણને આર આપેલું છે તો આપણે આઈ રાઈટ ડાઉન કરી શકતા નથી કારણ કે આઈ હોય ત્યારે પ્રોનાઉન એમનો યુઝ થાય વર્બ એમનો યુઝ થાય ઓકે નેક્સ્ટ નંબર 7 ધીસ ઇઝ એન એપલ ટ્રી હવે શું આવ્યું જળની વાત મેં તમને એક્સપ્લેન કરેલું હતું ઇટ ઇઝ એ ટ્રી તો અહીંયા આપણે એપલ ટ્રીની વાત કરેલી છે માય અંકલ પ્લાન્ટેડ હવે એપલ છે તો આપણે શું મૂકવાનું પાછળ ઇટ માય અંકલ પ્લાન્ટેડ ઇટ ઓકે નેક્સ્ટ જુઓ નંબર 8 રેખા લવ્સ પેટ્સ પેટ્સ એટલે શું જે પાળેલા નાના નાના બચ્ચાઓ હોય એને પેટ્સ કહેવાય પાલતુ હેઝ ટુ ડોગ્સ જો ડોગ્સ એટલે નાના બચ્ચા હોય કૂતરાના બચ્ચા પપ્પી કહીએ આપણે એ કેટ એન્ડ એ રેબિટ તો આ રેખાએ એના જે બચ્ચા છે એને વધારે લવ કરે છે કોને કોને તો કે હેઝ ટુ ડોગ્સ એની પાસે બે પપ્પી છે ને કેટને એન્ડ એ રેબિટ અને સસલાના બચ્ચા તો અહીંયા આપણે કોની વાત કરેલી છે રેખાની તો રેખા ઇઝ ને ગર્લ ને તો જ્યારે આપણે કોઈ ગર્લનું નામ આવે ત્યારે પ્રોનાઉન્સ એનો યુઝ કરીએ સી રેખા લવ્સ પેટ્સ સી હેઝ ટુ ડોગ્સ તેની પાસે બે ડોગ છે એ કેટ બિલાડી છે એક એન્ડ એ રેબિટ અને એક રેબિટ છે નેક્સ્ટ તન્વી સ્ટડીઝ ઇન ક્લાસ 1 તન્વી હવે તન્વીર ઇઝ એ બોય નેમ કોનું નામ છે તન્વીર છોકરાનું નામ છે તન્વીર ઇઝ તન્વીર સ્ટડીઝ ઇન ક્લાસ 1 બ્લેન્ક ઇઝ 6 યર્સ ઓલ્ડ હવે તન્વીર છોકરાનું નામ છે સો વોટ વી કેન ડુ ઇટ પહેલા ફાઇન્ડ કરવાનું આપણે કે તન્વીર ઇઝ એ બોય નેમ સો બોયનું નામ હોય ત્યારે પ્રોનાઉન્સ એનો યુઝ કરીએ છીએ આપણે હી પ્રોનાઉન અહીંયા આપણે રાઈટ ડાઉન કરવાનું હી ઓકે તન્વીર સ્ટડીઝ ઇન ક્લાસ 1 હી ઇઝ 6 યર્સ ઓલ્ડ તે કેટલા વર્ષનો છે 6 વર્ષનો છે ધેન લાસ્ટ જોઈએ ધીસ ઇઝ માય હાઉસ બ્લેન્ક લિવ હિયર હવે મારી પોતાના સેલ્ફની વાત કરી છે કે આ મારું ઘર છે અહીંયા હું રહું છું ત્યારે આપણે હું આપણે જાતની વાત કરીએ આપણે પોતાના સેલ્ફની વાત કરીએ ત્યારે મેં તમને અગાઉ સમજ આપી કે જ્યારે આપણે પોતાના સેલ્ફની વાત કરીએ ત્યારે પ્રોનાઉન્સ એનો યુઝ થાય છે આઈ પ્રોનાઉન ઓકે સો આપણે કયું પ્રોનાઉન અહીંયા રાઈટ ડાઉન કરીશું આઈ જો This is my house. આ મારું ઘર છે. I live here. Here means અહીંયા. હું અહીંયા રહું છું. હું મારા ઘરમાં જ રહું. તમારા ઘરે તો રહું નહીં. એટલે બહુ હું પોતાના સેલ્ફની વાત કરું છું. એટલે I live here. હું અહીંયા રહું છું. આમાં શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ આવી જાય છે. મેં તમને શીખવાડેલું કે જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે એસ અને ઈએસ આવે. પણ જ્યારે આપણે આઈ હોય યુ હોય ત્યારે આપણે જો એનું પ્રેઝન્ટ જે છે એનું એ જ રહેશે અહીંયા લીવ્સ નથી પણ જો અહીંયા સી આવી ગયું હોય તો સી લીવ્સ આવે પાછળ એસ લાગે પણ અહીંયા આઈ છે ઓકે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એક પુરુષની વાત કરેલી છે એક વચનમાં ત્યારે આપણે અહીંયા પાછળ એસ ઈએસ લાગતો નથી એ ગ્રામરમાં આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય બરાબર એટલે આઈ લીવ હિયર સો સ્ટુડન્ટ્સ આજે આપણે
આ વિડિયો માં શું શીખ્યા તો આઈ યુ હી સી નો ઉપયોગ ક્યારે થાય છે ઓકે એન્ડ આઈ યુ હી સી ઇટ સાથે કયું વર્બ આવે છે ઓકે અને એના આધારે આપણે એક્સરસાઇઝ 1-10 ફિલ ઇન ધ બ્લેન્ક્સ તો આ એક્સરસાઇઝ તમારે વર્કશીટ માં આવશે આ એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટબુક માં લખવાની છે તમારા ટેક્સ્ટબુક માં પેજ નંબર 38-39 ઉપર છે 10 ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમારે નોટબુક માં અને ટેક્સ્ટબુક માં બંને માં લખવાની રહેશે હવે એક્સરસાઇઝ બી છે એ આપણે નેક્સ્ટ વિડિયો માં જોઈશું ઓકે સ્ટુડન્ટ્સ ટેક કેર ગુડ બાય